એટલે સંતનો સંગ ક્યાં જરૂરી છે ક્યાં જરૂરી છે સંતોનો સંગ અને કુસંગી થી બચવા માટે આ સંતો આપણને કે છે રવિવારે આવો સભામાં આવો 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 શું કરવા કે છે કયો સ્વાર્થ છે અમને તમારી પાછળ કયો સ્વાર્થ છે એ યુવાન બચી ગયો એનો આખો પરિવાર બચી ગયો ચલો અમને કયો સ્વાર્થ હતો હમ અમારું સંતોનું સર્જન જ આના માટે છે ભાઈ જીવતા કરવા એના માટે તો સંતોનું જીવન છે બચાવવા એના માટે તો જીવન છે આજે સંતો પોતાના જીવન અર્પી રહ્યા છે શું કરવા શાના માટે બહુ મહત્વની ચીજ છે આવું વાત કરીએ તો ઘણા પછી બી શોખ મારું મારું આપણને આવું કરી દેશે તો એટલે આ રખડેલ થઈ જવા એના કરતા આ શું આપ રખડેલ અહીં આવ્યા છે આ બધા અહીંયા એવા બધા આવેલા છે એમ માનો એક ભાઈ આવ્યા મને કે સોય મારો છોકરો એક આપી દેવો સાધુ કરવા મેં કેમ તા કે સોય અડધો ગાંડો છે મેં કીધું બધા અડધા ગાંડા ભેગા કર્યા છે અહીં શું ના ચાલે અહીં રિજેક્ટેડ તમારામાંથી હોય એ બધા અહીં આવેલા છે અરે બધા તમે જો કરોડોના દીકરાઓ પણ આવેલા છે એકના એક દીકરા હોય તો આવેલા છે અને હાઈલી ક્વોલિફાઈડ હોય તો અહીં આવેલા છે મૂકતો આ કંઈક કોઈ કે અહીંયા ભેગી કરેલી આ જમાયત નથી કઈ બાવાઓની કે હતું મળતું ખાવાનું થઈ ગયા બાવા એવું નથી અહીંયા હ પરંતુ મુક્તો સંગ કેટલો બળવાન છે કુસંગ જો મારી નાખે સત્સંગ જો ભગવાન ને સંતોના સંગમાં આવે એનો જીવનો ઉદ્ધાર થઈ જાય આ એક બાબત બહુ સાચવજો સંઘથી બહુ સાચવજો અને સંતોના સંઘમાં નિકટમાં રહેજો એટલી હું ભલામણ કરું છું જ્યાં હોય ત્યાં સંતોના સંઘમાં રહેજો તો તમે બચી શકશો નહીં આજના કિશોરો આજના બાળકો કોઈ સંજોગોમાં બચે એમ નથી કદી બચે એમ નથી કારણ કે એટલું બધું ભયંકર વાતાવરણ છે કોલેજમાં કુસંગ સ્કૂલોમાં કુસંગ અરે શિક્ષકો કુસંગે હોય છે બોલો એક છોકરા મને આવીને મારા સાહેબ એટલી ગંદી ગંદી કે તમારા ટીચર છે ને એવા કેટલાય બોલો અમને બગાડવામાં મોટો ફાળો ટીચરોનો હોય છે કે બોલો કોઈ ટીચર બેઠા હોય તો રાજી રેજો હું ટીચર નાચને નથી વગોતો પરંતુ આવું આજે બની રહ્યું છે કોલેજની અંદર પ્રોફેસરો જ બોલો છોકરાઓને બગાડતા હોય હા આજે ચારે બાજુ કુસંગ 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 છે અને એમાં એક જ ઠરવાનું ઠામ છે હાથી નું ટોળું જંગલ ની અંદર જંગલમાં દાવાનળ હળગ્યો દાવાનળ ચાલુ થઈ ગયો હળગ્યું હાથી નું હાથ આઠ દસ હાથી નું ટોળું હતું તે દોટ મૂકી આમ જાય આમે હળગે આમ જાય આમે હળગે આમ જાય આમે હળગે અંતે સરોવર હતું સરોવર જળનું મીઠા જળનું સરોવર સરોવરમાં જઈને હાથી ઉભા રહી ગયા હવે ભલે ચારે બાજુ હળગે આપણને કઈ આગળ રીતે આપણે બેઠા છીએ એમ આ સત્સંગ છે ને મંદિરો છે ને સરોવર છે સમજી લેજો એમાં તમે આઈને બે જજો સંતોના સંઘમાં કે જેથી કરીને તમને ક્યાંય કુસંગ અડશે નહીં લેગા પ્રોમિસ છે અમારી ક્યાંય કુસંગ નહીં અડે અને તમારા દીકરા દીકરીઓને તમે સત્સંગમાં જોગમાં લાવજો સત્સંગમાં લાવજો એટલી અમારી વિનંતી છે સંતોના સંગમાં રાખજો મંદિરના સંગમાં રાખજો કદી એને જેમ જેકેટ પહેરાવે જેકેટ ઓળ લશ્કરની અંદર જાય ને ત્યારે તમે જોજો યુદ્ધની અંદર જાય ને ત્યારે પેલા બખ્તર કહેવાતા પહેલાના જમાના બખ્તર કે અત્યારે ઇંગ્લિશ મેન જેકેટ કહેવામાં આવે હે અને એ જેકેટ પહેર્યું હોય ને એટલે તમે પછી ગમે એટલી બંદૂકની ગોળીઓ ઉપર આવે ને તો તે શું થાય વહેલા એને અડે નહીં શરીરને ના અડ્યો એમાં અમે દઈએ તમારી ઉપર કે જેથી કરીને તમને કુસંગની ગોળીઓ અડે નહીં હમ ક્યાંય અડે અને એટલે અમે આગ્રહપૂર્વક કહીએ છીએ સંતોનો સંગ રાખજો સમાગમ રાખજો જોગ રાખજો આ ફરજિયાત જરૂરી છે